સલામ અલૈકુમ. વિષય ગુજરાતી, ધોરણ 5, એકમ 10. ચાલો સૌને રમત મુબાળક. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે કાવ્ય અને વાર્તા જોઈ હતી. હવે ભાગ 2માં વાર્તા પછીની એક્સરસાઇઝ જોઈશું. પેજ નંબર 162. બાળ મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો. જોઈએ એક્સરસાઇઝ. વાક્ય સાચું હોય તો એક ટાળી પાડો અને ખોટું હોય તો બે ટાળી પાડો. ખડા ખોટાની નિશાની કરો. એક, બિલે ખૂબ જ બેસુરું ગાતો હતો. વાક્ય ખોટું છે, એટલે બે ટાળી તમારે પાડવાની. બે, બિલેને ગરબા ગાવાની આદત હતી. વાક્ય ખોટું છે, એટલે બે ટાળી પાડવાની. ત્રણ, બિલેને હાથી ખૂબ ગમતા. હાથી ના ગમતા હતા, ઘોડા ખૂબ ગમતા, એટલે બે ટાળી પાડવાની. ચાર, બિલેને અંધારાની બીક લાગતી હતી. વાક્ય ખોટું છે, એટલે બે ટાળી પાડવાની. પાંચ, બિલે એટલે સ્વામી વિવેકાનંદ. વાક્ય સાચું છે. છ, વડીલની વાત સાંભળી બિલે હિંચકા ખાવાનું બંધ કર્યું. વાક્ય ખોટું છે. બિલેની જે વાર્તા જોઈ એ વાર્તા ઉપરથી આપણે આ વાક્યો જોયા. જે ખોટા વાક્ય હતા તેની સામે ખોટાની નિશાની કરી અને જે સાચું વાક્ય હતું તેની સામે ખરાની નિશાની કરી. હવે આગળ જોઈએ વાર્તાના આધારે નીચે વાક્યો આપેલા છે એ વાક્યોને ક્રમમાં ગોઠવવાનું. ક્રમમાં ગોઠવો. પહેલું વાક્ય છે, બિલેએ ધ્યાનની રમત છોડી નહીં. નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો. બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી. થોડી વાર પછી બિલેએ આંખો ખોલી. બિલેના મિત્રો ડરી ગયા. બાળ મિત્રો, બિલેની જે વાર્તા હતી એ વાર્તા ઉપરથી આપણે આ વાક્યોને ક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલું વાક્ય આવશે, બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી. બીજું આવશે, બિલેના મિત્રો ડરી ગયા. ત્રીજું વાક્ય આવશે, બિલેએ ધ્યાનની રમત છોડી નહીં. ચોથું આવશે, નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો. અને પાંચમું વાક્ય આવશે, થોડી વાર પછી બિલેએ આંખો ખોલી. પેજ નંબર 163. જો આજ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે લખો. અહીં આ પેરેગ્રાફ નરેન્દ્ર પોતે બોલે છે એવી રીતે આપણે અહીં લખવાનો છે. જોઈએ, સૌથી પહેલા હું પેરેગ્રાફને વાંચું છું. એક દિવસ તે પોતાના દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. તે એટલે નરેન્દ્ર. નરેન્દ્ર આ વાત બીજાને કહે તો એવું બોલે કે એક દિવસ હું પોતાના દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. બાળ મિત્રો, તમારે તે કાઢી અને હું લખવાનું. આંખો મીચીને તે તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. જો આજ વાક્ય નરેન્દ્ર કહે તો તે શું કહે? આંખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. તે એમને એમ એક ધ્યાન થઈ ગયો. તેની જગ્યાએ નરેન્દ્ર કહે તો હું એમને એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જાય ના થા. જોકે નરેન્દ્રને તો તેની અસર જ ન થઈ. આ વાક્ય આપણે લખીએ, જો નરેન્દ્ર કહે તો આ રીતે બોલે, સાપ જોઈ એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જાય ના થા. જોકે હું તો મને તો તેની અસર જ ન થઈ. મેં તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલ. ફરી એક વાર બોલું છું, તેની જગ્યાએ હું આવશે. કારણ કે આ પેરેગ્રાફ નરેન્દ્ર પોતાના મિત્રોને કહે છે. એક દિવસ હું પોતાના દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. આંખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો.
હું એમને એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જાય ના થા. જોકે મને તો તેની અસર જ ન થઈ. મેં તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયો. બાળ મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે તેની જગ્યાએ હું આવશે, કારણ કે નરેન્દ્ર આ વાક્યો બોલે છે. આગળની એક્સરસાઇઝ જોઈએ. ખોટો અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. અહીં પ્રત્યયો લગાવેલા છે, ખોટા પ્રત્યય પણ છે અને સાચો પ્રત્યય પણ છે. તો જે ખોટા પ્રત્યયો છે તેને કાઢી નાખવાના. તો જોઈએ, એને ચોર સિપાહી ની રમત બહુ ગમતી. ન અને નું ઝેકી નાખવાનું અને વાક્ય ફરીથી લખવાનું. એને ચોર સિપાહીની રમત બહુ ગમતી. બીજું વાક્ય, બિલેને બીક લાગતી નહીં. લાગતું અને લાગતો છેકી નાખવાનું અને નીચે વાક્ય લખવાનું, બિલેને બીક લાગતી નહીં. ત્રીજું વાક્ય, બિલેને હિચકા ખાવાની આદત પડી હતી. એટલે ન કાઢી નાખવાનું, પડ્યો કાઢી નાખવાનું, પદ્ય અને નું એ ચેકી નાખવાનું અને વાક્ય ફરીથી લખીએ, બિલેને હિચકા ખાવાની આદત પડી હતી. ચાર, વડીલે બિલેને હિચકા ન ખાવાની શિખામણ આપી. એટલે ન કાઢી નાખવાનું, ના પણ કાઢી નાખવાનું, આપ્યો અને આપ્યા. વડીલે બિલેને હિચકા ન ખાવાની શિખામણ આપી. પાંચ, બિલે વડના ઝાડ પર હિસકા ખાય. નું અને ને કાઢી નાખવાનું. છ, હું મોટો થઈને ઘોડાનો રખેવાર બનીશ. મોટી મોટે ના ની એ કાઢી નાખવાનું. હું મોટો થઈને ઘોડાનો રખેવાર બનીશ. ફરી એકવાર આપણે વાક્યો જોઈ લઈએ. એને ચોર સિપાહીની રમત બહુ ગમતી. બિલેને બીક લાગતી નહીં. ત્રીજું, બિલેને હિચકા ખાવાની આદત પડી હતી. ચોથું, વડીલે બિલેને હિચકા ન ખાવાની શિખામણ આપી. પાંચમું, બિલે વડના ઝાડ પર હિચકા ખાય. છઠ્ઠું, હું મોટો થઈને ઘોડાનો રખેવા બનીશ. બાળ મિત્રો, અહીં ખોટા પ્રત્યયો કાઢી નાખ્યા છે અને સાચા પ્રત્યય રાખી વાક્ય સાચું વાક્ય લખ્યું છે. એકસો ચોસઠ, વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. અહીં કેટલાક વિકલ્પ આપ્યા છે, એ વિકલ્પ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. જોઈએ, પહેલું વાક્ય, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી, મને ગુસ્સો આવ્યો. બીજું, અધ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તો તેને બીક લાગી. ત્રીજું, હરેશ રાત્રે અંધારામાં એકલો ઢાબા પર ગયો, અચાનક તેના ખભા પર ગરોળી પડી, તેને ડર લાગ્યો. ચાર, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તે ખૂબ ખુશ થઈ. પાંચમું, સલોની તેની બહેન પરીઓ સાથે બગીચામાં રમવા ગઈ, તેને મજા આવી. ફરી એકવાર જોઈએ, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી દીધી, મને ગુસ્સો આવ્યો. અત્યારે આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું માટે તેને બીક લાગી. ત્રણ, હરેશ રાત્રે અંધારામાં એકલો ઢાબા પર ગયો, અચાનક તેના ખભા પર ગરોળી પડી, તેને ડર લાગ્યો. ચાર, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તે ખૂબ ખુશ થઈ. પાંચમું, સલોની તેની બહેન પરીઓ સાથે બગીચામાં રમવા ગઈ, તેને મજા આવી. બાળ મિત્રો, અહીં વાર્તાના આધારે વાર્તા ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. જોઈએ, નંબર એક,
બિલે ને કઈ રમત બહુ ગમતી હતી? બિલે એટલે સ્વામી વિવેકાનંદ, એમનું બચપણનું નામ બાળ નરેન્દ્ર હતું. તો બાળ નરેન્દ્ર ને આપણે જે વાર્તા જોઈ એમાં એમને કઈ રમત વધુ ગમતી હતી? બિલે ને ચોર સિપાહીની રમત બહુ ગમતી હતી, તેને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. બે, વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે? વાર્તામાં મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલીના નામ છે. ત્રણ, તમને ગમતા ભજનની એક પંક્તિ લખો. અહીં મેં હળીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રહી. તમને જે ઠીક લાગે એ તમે લખી શકો છો, કોઈ પણ એક ભજનની પંક્તિ તમે લખી શકો છો. ચાર, ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી? ધ્યાનની રમતમાં બિલેની રમત મને વધુ ગમી. એટલે સ્વામી વિવેકાનંદને બાળ નરેન્દ્ર જે ધ્યાનની રમત રમે છે એ સૌને ગમે છે. પાંચ, બિલે કેમ રમત ન છોડી? બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, તેથી તેને રમત ન છોડી. ચાર, ભૂતનું નામ શું હતું? ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું. ફરી એકવાર જોઈએ, બિલેને કઈ રમત વધુ ગમતી હતી? બિલેને ચોર સિપાહીની રમત અને ક્રિકેટની રમત વધુ ગમતી હતી. વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે? વાર્તામાં મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલીના નામ છે. ત્રણ, આ તમારી જાતે લખવાનો છે. ચોથો પણ તમારી જાતે લખવાનો છે. પાંચમા, બિલે કેમ રમત ન છોડી? કારણ કે બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, માટે તેને રમત ન છોડી. છ, ભૂતનું નામ શું હતું? ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું. બાળ મિત્રો, બિલે નામના છોકરાની જે વાર્તા જોઈ એ બિલે કોણ છે? તે આપણા સ્વામી વિવેકાનંદ છે. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું, બાળ નરેન્દ્ર. અહીં વાર્તામાં બિલે નામ આપેલું છે. તો અમે તમને કહ્યું હતું કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સ્વામી વિવેકાનંદ વિશેની જાણકારી આપીશ. તો આપણે જોઈએ, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. એમના ગુરુએ એમને સ્વામી વિવેકાનંદ આપ્યું હતું, પરંતુ એમનું બચપણનું નામ નરેન્દ્ર હતું. તેમનો જન્મ કોલકાતામાં 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. બાળ મિત્રો, તમને સમજ પડી ગઈ હશે કે એમનું બચપનનું નામ નરેન્દ્ર હતું, જન્મ કલકત્તામાં થયો હતો, 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો, તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. નરેન્દ્રનાથ ભણવામાં તેજસ્વી હતા. તેમની યાદ છે, નરેન્દ્રનાથ એટલે આપણા સ્વામી વિવેકાનંદ, એ ખૂબ જ હોશિયાર હતા. તેજસ્વી એટલે હોશિયાર. તેમની યાદશક્તિ અદ્ભુત હતી. એક કશું પણ યાદ કરતા તરત જ એમને યાદ થઈ જતું હતું. તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેમને બહુ યાદ રહી જતું. તેઓ નીડર હતા, યાદશક્તિ ખૂબ જ સારી હતી. એકવાર પુસ્તક વાંચે એટલે તરત જ એમને યાદ રહી જતું હતું. તેઓ નીડર હતા એટલે કે ડરે નહીં તેવા હતા, સાહસિક હતા, હિંમતવાળા હતા. પોતે અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈની વાત સાચી માનતા નહીં. નરેન્દ્રનાથને એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવા છે. તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા. સાચા ગુરુના દર્શન કરવા માટે એ નીકળે છે, ઘણા બધા ગુરુને મળે છે. એમને ઈશ્વરને જોવાની ઈચ્છા થઈ હતી, પણ એમને કોઈથી સંતોષ ન થયો. એક પણ પુરુષ એમને ગમતો નથી. તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા. તેમના માટે એમને સાચા ગુરુના દર્શન થયા. તે સંન્યાસી બની ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. એમનું બચપણનું નામ તો નરેન્દ્ર હતું, પરંતુ એમને એમના ગુરુએ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદ નામ આપ્યું હતું.
રામકૃષ્ણ પરમહંસમાં એમને સાચા ગુરુના દર્શન થયા. 30 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદને અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમણે પોતાના ભાષણોથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા શિક્ષણ અને સેવાના કામો કરે છે. વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમે તમારા ધ્યેય સુધી ના પહોંચી શકો ત્યાં સુધી એક ચિત્તે કામ કરતા રહો, મહેનત કરતા રહો, તો જ તમને સફળતા મળશે. તેમનું 39 વર્ષની નાની ઉંમરે અવસાન થયું. બાળ મિત્રો, અહીં સ્વામી વિવેકાનંદ વિશેની જાણકારી પૂરી થાય છે. હવે પછીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જજાકલ્લા, થેન્ક યુ.